હું વિધિ મહેતા, આજે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત કરીશ અને તમને જહાજની અંદરની વિડિયો ફૂટેજ બતાવીશ. તમે અલંગ ગયા હશો તો પ્લોટમાં તમે ઘણી બધી ચીજ વસ્તુઓ જોઈ હશે, કદાચ જહાજની અંદર જઈને જહાજને તોડતા નહીં જોયું હોય. હું તમને થોડી જ વારમાં જહાજની અંદરના વિડિયો ફૂટેજ બતાવીશ. તો ચાલુ કરીએ આપણી સફર. અલંગ અમદાવાદ થી 220 કિલોમીટર તેમજ ભાવનગર થી 50 કિલોમીટર પર આવેલ છે કે જે તમે જોઈ રહ્યા છો તે શિપ તોડવા માટેના પ્લોટ છે, કે જે આશરે 160 જેટલા પ્લોટ આવેલા છે તેમજ 15 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયા છે, કે જેમાં દર વર્ષ 2000 થી વધારે શિપ તોડવામાં આવે છે. હું આજે જે શિપની મુલાકાત લેવાની છું કે તે અરબ દેશની એક શિપ છે. તે શિપ એક ક્રેનનું કામ કરે છે. આપણે જે શિપ પાસે આવી ગયા છીએ તે શિપ 5 માળની છે અને હવે આપણે નિસરણીથી તેની ઉપર ચડીશું. દુનિયાભરના ઘણા બધા દેશોમાંથી અલંગમાં જહાજ તૂટવા માટે આવે છે. જહાજની વેલિડિટી પૂરી થઈ જાય એટલે જહાજને તોડી નાખવામાં આવે છે. પહેલા તો જહાજને બોમ્બેથી જે તે દેશ તેમજ કંપનીઓ પાસેથી ખરીદવામાં આવે છે. પછી જહાજને કે જ્યાં પ્લોટમાં તોડવાનું હોય ત્યાં લગાવવામાં આવે છે. કે તોડવાની બધી જ પરમિશન મળી ગયા પછી કે જહાજમાંથી ઓઇલ તેમજ હાનિકારક કેમિકલ વસ્તુ કાઢી લેવામાં આવે છે. સૌથી પહેલા તો પાયલોટનું કેબિન તોડવામાં આવે છે અને ધીરે ધીરે કે જહાજને તોડીને સામાન કાઢી લેવામાં આવે છે, કે પછી તે સામાન ભારતના જુદા જુદા રાજ્યમાં મોકલવામાં આવે છે, જેમાં યુપી, બિહાર કે તેમજ ઘણા બધા રાજ્યમાંથી આશરે 4 લાખથી પણ વધારે માણસો રોજીરોટી કમાય છે. આ તમે શિપનું ગ્રાઉન્ડ ફ્લોર જોઈ રહ્યા છો. આની નીચેના ભાગમાં કે પાણી રાખવા માટેનો એક માળ આવેલો છે, જે ફ્લોર આખો પાણીથી ભરી દેવામાં આવે છે જેથી શિપનું બેલિસિંગ રહે છે. આ તમે જોઈ રહ્યા છો તે પેલો માળ છે કે જેને તોડીને બધું ફર્નિચર કાઢી લેવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો છો કે આજુબાજુમાં ઘણી બધી શિપો તૂટવા માટે આવીને પડી છે. કે અત્યારે હું 4th માળે છું અને ત્યાંથી તમને ગ્રાઉન્ડ ફ્લોર બતાવી રહી છું. આ છે પાયલોટનું કેબિન કે જેને તોડી નાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે આ એક હેલીપેડ છે કે જેમાં હેલિકોપ્ટરને ઉતારવામાં આવે છે. તમે કે આ હેલીપેડને જોઈને અંદાજ લગાવી શકો છો કે આ શિપ કેવડી હશે. હું શિપના છેલ્લા માળે છું અને તમને આજુબાજુનું વ્યૂ બતાવી રહી છું. Thank you.
આ છે ક્રેનનો એક સ્તંભ કે જેને હેવી ક્રેનની મદદથી બહાર લઈ જવામાં આવી રહ્યો છે। આ છે એલપીજી ગેસથી ચાલતું એક ગેસ કટર કે જેની મદદથી હેવી ગેજવાળું લોખંડ કાપવામાં આવે છે। આ સીપ તોડતી વખતે સ્પેશિયલ ડ્રેસ પહેરવામાં આવે છે કે તેમજ પૂરી સેફટી સાથે કામ કરવામાં આવે છે કે છતાં પણ ક્યારેક નાની મોટી દુર્ઘટનામાં ઘણા બધા મજૂરોની જાન પણ જાય છે કે ખરેખર આ કામ એક મોતના મુખમાં રહીને કરવા જેવું લાગે છે। આ છે સીપનો નીચેનો ભાગ। આજે તમે જોઈ રહ્યા છો તે એક હેવી સાંકળ છે જેની મદદથી સીપને લંગારવામાં આવે છે કે તમે જોઈ શકો છો કે આ એક સાંકળનો નાનો એવો હિસ્સો પણ આપણાથી ઉપાડવો મુશ્કેલ છે। આ ક્રેનની મદદથી સીપને કિનારા સુધી લાવવામાં આવે છે તેમજ સામાન્ય બહાર કાઢવામાં આવે છે કે આપણે ગુજરાતમાં ગૌરવ લઈ શકાય તેવું આ સીપ બ્રેકિંગ યાર્ડ છે કે જેની મુલાકાતે આવું આપણા માટે ગૌરવ લીધા જેવી વાત છે। આવા જ તમને પસંદ આવે એવા વિડીયો લઈને હું વિધિ મહેતા તમારી સાથે ફરીથી મુલાકાત કરીશ। ત્યાં સુધીમાં અમારી ચેનલ ટ્રાવેલ ઇન્ડિયા ઇનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।